અસલામવાલેકુમ કેમ છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આપ સૌ સ્વસ્થ હશો મજામાં હશો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ વિષય અંગ્રેજી એટલે કે આપણો અંગ્રેજી વિષયનો તાસ છે અંગ્રેજીમાં આપણે લેસન નંબર ફાઈવ બર્ડ્સ એ પાઠ શીખી રહ્યા છીએ બરાબર ને એ પાઠમાં આવતા આપણે પક્ષીઓના નામની અંગ્રેજી સ્પેલિંગ શીખી ગયા અને પક્ષીઓના નામના અંગ્રેજી સ્પેલિંગ પૂરા થયા તો હવે આજે આપણે શું કરીશું આ લેસનમાં લેસન ફાઈ બર્ડ્સ બર્ડ્સ એટલે કે પક્ષીઓ તો એમાં આજે આપણે પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરીશું પાઠ્યપુસ્તક એટલે કે જે નવનીત ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ ટુ એ નામની તમારી ચોપડી છે એ ચોપડીમાં આપણે લેખન કાર્ય કરીશું જો કોઈકની નોટમાં સ્પેલિંગ ગયા તાસની લખવાની બાકી હોય તો એ લખીને કમ્પ્લીટ કરી નાખજો ચોપડીમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં પાના નંબર ચોવીસ ઉપર ટ્વેન્ટી ફોર ચોવીસ ઉપર આપણને લેસન ફાઇવ પછી ફન ટાઈમ એક્ટિવિટી આપી છે ફન ટાઈમ એક્ટિવિટી એનો પ્રશ્ન નંબર એક આપણે સૂચના વાંચીએ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો અહીંયા આપણે બોક્સમાં પક્ષીઓના નામ આપ્યા છે એની મદદથી જે ચિત્ર આપ્યું છે એ ચિત્રની નીચે ખાલી જગ્યામાં જે નામ આવતું હોય એ સાચું નામ આપણે લખવાનું રહેશે તો ચાલો પહેલાં આપણે બધા જ નામો વાંચીએ એચ ઇ એન હેન ડબલ્યુ એલ આઉલ ડી યુ સી કે ડક C R O W क्रो C O C K कॉक D O V E डव S W A N स्वान चलो हैन એટલે મરઘી આઉલ એટલે ઘુવડ ડક એટલે બતક ક્રો એટલે કાગડો કોક એટલે કુકડો ડવ એટલે કબૂતર સ્વન એટલે હંસ હવે અહીંયા આપણે ચિત્ર જોઈએ તો પહેલું ચિત્ર આપણને આપ્યું છે તે છે બતકનું ચિત્ર સાનું ચિત્ર છે બતકનું ચિત્ર તો બતકને અંગ્રેજીમાં શું કહેવાય છે ડક શું કહેવાય છે ડક તો અહીંયા આપણે સ્પેલિંગ શું લખીશું ની છે સી કે ડક ખાલી જગ્યામાં આપણે સ્પેલિંગ લખીશું દી યુ સી કે હવે એના પછીનું આપણે બીજું ચિત્ર જોઈએ તો સાનું ચિત્ર છે મરઘીનું મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય હેન તો એની સ્પેલિંગ શું આવે એચ ઇન હેન શું આવશે હેન તો અહીંયા આપણે ખાલી જગ્યામાં સ્પેલિંગ લખીશું એચ ઇ એન હેન હેન એટલે મરઘી હવે આના પછીનું ચિત્ર છે તે સાનું ચિત્ર છે કાગડાનું ચિત્ર છે સાનું ચિત્ર છે કાગડાનું કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય છે ક્રો શું કહેવાય છે ક્રો તો એની સ્પેલિંગ આવે સી આર ઓડબ્લ્યુ ક્રો તો અહીંયા નીચે જે ખાલી જગ્યા આપી છે એમાં આપણે સ્પેલિંગ લખીશું સી આર ડબલ્યુ ક્રો ક્રો એટલે કાગડો હવે આગળ જોઈએ હવે આપણને ચિત્ર આપ્યું છે ઘુવડનું ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાય છે આઉલ શું કહેવાય છે આઉલ અને એની સ્પેલિંગ શું આવે ઓડબ્લુ એલ આઉલ તો અહીંયા આપણે શું સ્પેલિંગ લખીશું ઓડબ્લ્યુ એલ આઉલ આઉલ એટલે ગુવડ ચાલો એના પછી કયું ચિત્ર છે કબૂતર કયું ચિત્ર છે કબૂતર કબૂતરને અંગ્રેજીમાં કહેવાય ડવ તેની સ્પેલિંગ શું આવે ડીઓ વી ડવ ડવ એટલે કબૂતર તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખીશું ડી ઓ વી ઈ ડવ ડવ એટલે કબૂતર ડવ એટલે શું કબૂતર હવે આગળ આપણે જોઈએ સાનું ચિત્ર છે હંસનું ચિત્ર છે સાનું ચિત્ર છે હંસનું ચિત્ર છે હંસને અંગ્રેજીમાં શું કહેવાય છે સ્વન શું કહેવાય છે સ્વન એની સ્પેલિંગ શું આવે એસ ડબલ્યુ એન સ્વન સ્વન એટલે હંસ તો અહીંયા આપણે સ્પેલિંગ લખીશું એસ ડબલ્યુ એન સ્વન સ્વન એટલે હંસ હવે આગળ જોઈએ સાનું ચિત્ર આવ્યું કૂકડાનું કૂકડાને અંગ્રેજીમાં શું કહેવાય છે કોક શું કહેવાય છે કોક એની સ્પેલિંગ શું આવે સી ઓ સી કે કોક કોક એટલે કુકડો તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું સી ઓ સી કે કોક કોક એટલે કુકડો દરેકે દરેક સ્પેલિંગ એના મૂળાક્ષર લીટીની ઉપર બરાબર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખજો અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પક્ષીઓના નામ જે લખવાના છે ચિત્ર જોઈને એ પૂરો થાય છે હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ આપણને આપ્યું છે પ્રશ્ન નંબર બે સૂચના આપી છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ અહીંયા એક ચિત્ર આપ્યું છે એક છોકરી બેઠી છે પાછળ દિવાલ ઉપર પેઇન્ટિંગ છે આ સાઈડની દિવાલ ઉપર પણ પેઇન્ટિંગ છે અહીંયા બારી આપી છે અને બારી પાસે પક્ષી બેઠું છે નાનકડું તો તમારે આ ચિત્રમાં મનપસંદ રંગ પૂરવાનો છે ચિત્રમાં ટીચરે રંગ પૂરીને એટલા માટે બતાવ્યો નથી કેમ કે તમારે તમારી જાતે મનપસંદ રંગ પૂરવાનો છે પરંતુ સારો લાગે એવો રંગ પૂરવાનો છે એકદમ ડાગ પૂરીને કે ભડકાઉ રંગ પૂરીને તમારે ચિત્રને ગંદુ કરવાનું નથી વ્યવસ્થિત રીતે સારી રીતે કલર પૂરવાનું રહેશે હવે આ ચિત્રની નીચે એક કવિતા આપી છે આ ચિત્ર આપણને પચીસ નંબરના પાના ઉપર ચોપડીમાં આપ્યું છે અને એની નીચે જ એક કવિતા આપી છે તો એ કવિતા આપણે ગાઈએ તમે પણ મારી સાથે ગાઓ હું અહીંયા આંગળી મૂકીને ગાઉં છું જો તમને સમજ ન પડે તો અહીંયા ઉચ્ચાર પર પણ તમે આંગળી મૂકી શકો છો વન્સ આઈ સો અ લિટલ બર્ડ કમ હોપ હોપ હપ સો આઈ ક્રાઇટ લિટલ બર્ડ

Once I saw a little bird. Come, hop, hop, hop. So I cried, little bird. Will you stop, stop, stop? And was going to the window to say, How do you do? બટ હી શુક લિટલ ટેલ એન્ડ ફાર અવેલ્યુ તમારે પણ આ રીતે ઘરમાં બેસીને કવિતા ગાવાની પ્રેક્ટિસ કરવાની છે તો તમારે ફન ટાઈમ એક્ટિવિટી જે આપણને ચોવીસ નંબરના અને પચીસ નંબરના પાના ઉપર આપી છે તો એ બંને પ્રશ્નો તમારે તમારી જાતે જ કરવાના છે સ્પેલિંગ બોલી બોલીને લખજો જેથી મોડે થઈ જાય અને રંગકામ પણ તમારે તમારી જાતે જ કરવાનું છે અને આ કવિતા પણ ઘરે ગાવાની પ્રેક્ટિસ કરવાની છે અહીંયા આપણો લેસન નંબર ફાઈવ બર્ડ્સ ચોપડીમાં પૂરું થાય છે હવે નવા વિષય વસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરો દરેકને થેન્ક યુ અલ્લા હાફીઝ